કેમ છો મિત્રો, હું છું કલ્પના. કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘરના અથાણાના મસાલાની વાત જ કંઈ ઓર હોય છે. તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે ઘરમાં બનાવીશું અથાણાનો મસાલો. આ અથાણાના મસાલાથી તમે અથાણા બનાવશો તો આખો વરસ સારા રહેશે. આ અથાણાના મસાલાને તમે દાળ શાકમાં, થેપલા પર અથવા તો ખીચા પર નાખીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવી લઈએ અથાણાનો મસાલો. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અથાણાનો મસાલો બનાવવા માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે સામગ્રીમાં જોઈ લઈએ. સૌથી પહેલાં મેં રાઈના કુરિયા લીધા છે. એક કપ રાઈના કુરિયા લીધા છે, કપના મેઝરથી લીધા છે. તમે કોઈ પણ વાડકીનું માપ સેટ કરી શકો છો. અને રાઈના કુરિયાને આપણે બજારમાં, માર્કેટમાં તૈયાર જ મળતા હોય છે, એને સાફ કરીને લેવાના છે, જોઈ લેવાના, અને ત્યારબાદ એને આપણે રાખી દઈશું. ત્યારબાદ મેં અહીં અડધો કપ મેથીના કુરિયા લીધા છે. મેથીના કુરિયા પણ તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટમાં પણ મળે છે, એને પણ આપણે સાફ કરીને જ લઈશું. આ ધ્યાન રાખવાનું કે એક કપ રાઈના કુરિયા છે તો અડધો કપ આપણે મેથીના કુરિયા લીધો છે, અને એક કપ આપણે મરચું લેવાનું છે. મેં અહીં મરચું બે પ્રકારનું લીધું છે. તીખું મરચું લીધું છે, જેમાં આપણે કલર નથી હોતો, અને બીજું અડધો કપ મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટે. અડધો કપ કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અને અડધો કપ તીખું મરચું લેવાનું છે. એક કપ કુરિયાની સામે, રાઈના કુરિયાની સામે આપણે એક કપ મરચું લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પરંતુ અથાણાનો મસાલો થોડો તીખો જ સારો લાગે છે. ત્યારબાદ મેં અડધો કપ મીઠું લીધું છે, ટાટાનું મીઠું લીધું છે, તમે કોઈ પણ મીઠું લઈ શકો છો. એક મોટી ચમચી હળદર લઈશું, એક મોટી ચમચી હિંગ લઈશું, હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને 1/4 કપ તેલ લઈશું. અહીં મેં સિંગ તેલ લીધું છે. હવે આપણે બધી સામગ્રી ભેગી કરી લીધી છે, તો સૌથી પહેલાં આપણે રાઈના કુરિયાને થોડા પીસવાના છે. રાઈના કુરિયાને પીસવા માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં આપણે રાઈના કુરિયા નાખીશ. ધ્યાન રાખવાનું છે આપણે એની ફાઇન પેસ્ટ નથી કરવાની, ફક્ત પલ્સમાં આપણે એને એકથી બે વખત ચલાવીને પીસી લઈશું. જુઓ, મિક્સરનું જે આપણે એક બે ત્રણ બાજુ નથી પીસવાનું, પરંતુ આ સાઈડે એને આપણે આ સાઈડે એક વખત, બે વખત અને આ જ રીતે ત્રણ વખત પીસી લઈશું. એનાથી શું થશે, એકદમ દરદરું પીસાશે, એકદમ ફાઇન નહીં થાય. જુઓ, મેં 2-3 પલ્સમાં એને પીસી લીધું છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ દરદરું પીસાયું છે, સહેજ પણ ફાઇન પાવડર નથી થયો. હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું, અને એને આપણે થાળીમાં કાઢી અને આ રીતે ફેલાવી દઈશું. જુઓ, આ રીતે વચ્ચે ખાડો કરીને આપણે એને પાથરી દઈશું. અને હવે એ જ રીતે આપણે મેથીના કુરિયાને પણ પીસી લઈશું. મેથીના કુરિયાને પણ પીસતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પલ્સમાં જ પીસવાનું છે, એનો આપણે ફાઇન પાવડર નથી કરવાનો. જુઓ મિત્રો, મેથીના કુરિયાને પણ મેં થોડા દરદરા પીસી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ દરદરા પીસ્યા છે. હવે એને પણ આપણે આ રીતે વચ્ચે કાઢી અને એને પણ ખાડો વચ્ચે કરી દઈશું અને આ રીતે રાખી દઈશું. હવે આપણે થોડા તેલને ગરમ કરી લઈશું. મેં અહીં 1/4 કપ તેલ લીધું છે, અને તેલને એકદમ સરસ ધુમાડો થાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. આમ કરવાથી આપણો અથાણાનો મસાલો એકદમ સરસ બને છે અને લાંબો ટાઈમ ટકે પણ છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને એમાંથી ધુમાડા પણ નીકળવા માંડ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આ તેલને કમ્પ્લીટલી આપણે ઠંડુ થવા દેવાનું છે, એકદમ રૂમ ટેમ્પરેચર પર હુફાડું થાય ત્યાં સુધી આપણે એને રાખી દઈશું. જુઓ, તેલ આપણું થોડું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બાકીના મસાલા કરી લઈએ. એમાં આપણે એક મોટી ચમચી હળદર નાખીશું અને એક મોટી ચમચી હિંગ નાખીશું. અને અહીંયા આપણું તેલ પણ જુઓ સરસ ઠંડુ થઈ ગયું છે, એકદમ હુફાડું થઈ ગયું છે. તેલને આપણે બધા જ મસાલા પર નાખી દઈશું, અને ત્યારબાદ એને ઢાંકીને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી તેલની ગરમી બધા જ મસાલામાં પ્રસરી જાય. મસાલાને 5 મિનિટ આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે મીઠાને શેકી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સતત હલાવતા મીઠાને આપણે શેકી લેવાનું છે. આમ કરવાથી મીઠામાં જે ભેજ હોય, મોઇસ્ચર હોય,
એ નીકળી જાય છે અને અથાણાનો મસાલો 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો એટલી સરસ એમાં. આ રીતે મીઠાને શેકવાથી મીઠામાંથી જે ભેજ હોય મીઠામાં એ નીકળી જાય છે, એમાં મોઈસ્ચર જે પણ હોય છે એ બધું નીકળી જાય છે અને આપણો અથાણાનો મસાલો એક વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. જો તમે આ રીતે મીઠાને શેકશો નહીં તો તમારો અથાણાનો મસાલો વધારે લાંબો સમય સુધી સારો નહીં રહે. તો આપણે એને મીડિયમ ફ્લેમ પર બધું ભેજ નીકળી જાય ત્યાં સુધી શેકી લઈશું. જુઓ મિત્રો, લગભગ 1.5 થી 2 મિનિટ સુધી મેં એને સતત હલાવતા મીઠું આપણું સરસ શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને એમાંથી બધો ભેજ પણ નીકળી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મીઠાને પણ આપણે થોડું ઠંડુ થવા દઈશું. જુઓ મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ આપણો મસાલો. હવે એમાં આપણે જે મીઠું શેકીને નાખ્યું છે એ નાખીશું અને ત્યારબાદ બંને ટાઈપના આપણે મરચું નાખીશું. અહીં તીખું મરચું લીધું છે. ધ્યાન રહે વાતનું રાખવાનું છે કે જ્યારે તેલ તમારું ગરમ હોય ત્યારે મસાલો એટલે કે મરચું નહીં નાખવાનું. આપણે કાશ્મીરી મરચું નાખીશું અને એને સરસ આપણે મિક્સ કરી લઈશું. બધી જ સામગ્રી સરસ તેલમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. એને હાથથી બરાબર બધું સરસ મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા, રાયના કુરિયા, મેથી પર તેલ સરસ લાગી જાય અને મરચું પણ સરસ લાગી જાય એ રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો જુઓ, ખૂબ જ ઓછી સામગ્રીમાં એકદમ ઘરે બનાવેલો સરળ અને એકદમ માર્કેટ કરતાં પણ સરસ અથાણા મસાલા આપણા બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે બોટલમાં ભરી લઈશું. આ અથાણા મસાલાને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને રાખી શકો છો. તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવ્યો છે. કોઈ પણ કાચની બોટલમાં જુઓ, એમાં આવી રીતે અથાણાનો મસાલો લખી અને કોઈ પણ કાચની બોટલમાં તમે એને ભરીને રાખી શકો છો. તો મિત્રો છે ને એકદમ સરળ અથાણાનો મસાલો ઘરમાં બનાવો. જુઓ એકદમ પરફેક્ટ કલર અને એકદમ સરસ બન્યો છે. આ અથાણાનો મસાલો તમે દાળમાં, શાકમાં અને ખીચા પર, થેપલા પર, ખાખરા પર નાખીને ખાઈ શકો છો. આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો એવો ને એવો જ રહે છે. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.